નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી અમારી ચેનલ પર. દોસ્તો, ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ માજા મૂકી છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરવામાં આવતી પ્રી મોન્સૂન કામગીરીની પોલ વધુ એકવાર ખુલ્લી પડી છે, જેના પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્કૂલોમાં ગયેલા બાળકો અને તેમના વાલીઓ બંનેની હાલત કપોડી બની હતી. જોકે વડોદરા પોલીસ બાળકો અને પાણી ભરાતા રસ્તામાં અટવાયેલા લોકોની મદદે આવી છે, પરંતુ પાલિકાની કોઈ ટીમ મદદ માટે કશે પહોંચી હોય તેવું જોવા મળ્યું નથી. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરાની અંદર હાલ ધોધમાર વરસાદ સાથે 5-6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે અને વડોદરાની હાલત કફોડી બની છે. વડોદરામાં દર વર્ષે કામગીરી કરવામાં આવતી હોય છે, પણ તેની પોલ હાલ ખુલ્લી પડી છે, જેના પરિણામે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા જોવા મળી રહી છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યું છે. તો બીજી તરફ ભારે વરસાદને કારણે સ્કૂલે ગયેલા બાળકોની સ્થિતિ કફોડી બની છે, તેમની સાથે સાથે વાલીઓ આ બંનેની હાલત ખૂબ જ કફોડી બની છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.